પ્રકરણ 107. અર્જુન લૂંટાયો. શ્રી કૃષ્ણે જ્યારે મહાપ્રસ્થાન કર્યું ત્યારે તેમની પાસે કોઈ ન હતું, એકલા જ હતા. શ્રી કૃષ્ણનું પૂરું જીવન પ્રેરણા જ પ્રેરણાથી ભર્યું છે. વિશ્વનો સર્વોચ્ચ મહાપુરુષ એકલો જ પ્રાણ ત્યાગે છે, બાણ મારનારને ક્ષમા આપે છે. લોકો ઇચ્છતા હોય છે કે મારા મૃત્યુ સમયે ઘણા સગા સ્નેહીઓ હાજર રહે, મારી ભવ્ય સ્મશાન યાત્રા નીકળે, મારો જય જયકાર થાય, મારું નામ અમર થાય. પણ અહીં જુઓ, શ્રી કૃષ્ણનું મૃતક એકલું પડ્યું છે, પાસે કોઈ નથી, ના હોવાનો ગમ નથી. હજી પણ ચહેરા ઉપર બ્રહ્મતેજ તપી રહ્યું છે. આ ખરો ત્યાગ છે. પોતાની ભવ્યાતી ભવ્ય પાલખીઓ કઢાવવાની ઈચ્છા રાખવી, તેના માટે વ્યવસ્થા કરવી, એ ખરો ત્યાગ ના કહેવાય, તેને ત્યાગનો ત્યાગ જ કહેવાય. મરતો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ, માટી ખાય જનાવરા મહાસુમંગ હોય. આ બાજુ દારૂક હસ્તિનાપુર પહોંચ્યો, બધા સમાચાર અર્જુનને આપ્યા. સમાચાર સાંભળીને સૌ અવાક રહી ગયા. શું યાદવોનો સર્વનાશ થઈ ગયો? અર્જુન તરત જ દ્વારકા જવા રવાના થયો. દ્વારકા પહોંચીને તેણે ભયંકરતા જોઈ. હવે દ્વારકામાં માત્ર સ્ત્રીઓ જ બચી હતી. સર્વનાશ થઈ ગયો હતો. અર્જુન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. અરે રે, આ શું થઈ ગયું? સ્ત્રીઓ પણ પોકે ને પોકે રડવા લાગી. સામૂહિક વૈધવ્યની ભારે પીડા તેમના ઉપર આવી પડી હતી. શ્રી કૃષ્ણની પત્નીઓ રડી રહી હતી. હવે દ્વારકા સલામત જગ્યા રહી ના હતી. અર્જુન વસુદેવજીને મળ્યા. વસુદેવજી હજી જીવતા હતા. બંને પુત્રો બલરામ અને શ્રી કૃષ્ણના દેહાવસાનથી શોકમગ્ન હતા. અર્જુનને જોઈને તેમને આશ્વાસન મળ્યું. વસુદેવજીને શ્રીકૃષ્ણે પ્રભાસ ક્ષેત્ર જતી વખતે જે ભલામણ કરી હતી તે પ્રમાણે દ્વારકાનું રાજ્ય, ખજાનો અને બધી સ્ત્રીઓ અર્જુનને સોંપી દીધી. હવે આ બધાની રક્ષા કરવી એ તમારી જવાબદારી છે. વાત વાતમાં વસુદેવજીએ પ્રાણ ત્યાગી દીધા. વસુદેવજીને 4 પત્નીઓ હતી, દેવકી, ભદ્રા, રોહિણી અને મંદિરા. ચારે પતિની ચિતામાં સહગમન કર્યું. પ્રભાસ ક્ષેત્રમાં જઈને અર્જુને બધા યાદવોની અંત્યેષ્ટિ કરી. શ્રીકૃષ્ણ અને બલરામના શરીરને શોધી કાઢી તેમનો પણ દાહ સંસ્કાર કરવામાં આવ્યો. દ્વારકામાં 7 દિવસ રહીને બધી સ્ત્રીઓને લઈને અર્જુન વિદાય થયો. ચાલતા ચાલતા તેઓ પંચનદ પંજાબ પહોંચ્યા. અહીં કાબા વંશીય લૂંટારા રહેતા હતા. તેમણે અર્જુન ઉપર હુમલો કરી દીધો. આ લોકો સ્ત્રીઓને લૂંટી જવા માંગતા હતા. અર્જુને પૂરા સાહસથી સામનો કર્યો. ઘણા પ્રયત્ન પછી પણ અર્જુનને પોતાના શસ્ત્રનું સ્મરણ ના થયું. પાછલી અવસ્થામાં વિસ્મરણનો રોગ થતો હોય છે. પેલા લૂંટારાઓ ચારે તરફથી સ્ત્રીઓને ખેંચી ખેંચીને લઈ જવા માંડ્યા. જેમ હિંસક પશુ પોતાના શિકારને લઈ જાય તેમ. કેટલીક સ્ત્રીઓ તો તેમના સ્પર્શથી ગભરાઈને આપોઆપ તેમની સાથે થઈ ગઈ. જોત જોતામાં બધી સ્ત્રીઓ લૂંટાઈ ગઈ. અર્જુન જોતો જ રહી ગયો. એટલે આવી કહેવત પડી હશે, સમય સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જે થોડા ઘણા રત્નો રહી ગયા હતા તે લઈને અર્જુન કુરુક્ષેત્ર પહોંચી ગયો. થોડી ઘણી સ્ત્રીઓ બચી જવા પામી હતી તેમને એ પ્રદેશમાં જ્યાં ત્યાં વસાવી દીધી. ત્યાર પછી વૃદ્ધો અને બાળકોને લઈને ઇન્દ્રપ્રસ્થ આવ્યો અને બધાને ત્યાં વસાવી દીધા. રૂકમણી, શૈબ્યા, હેમવતી અને જાંબુવતીએ અગ્નિસ્નાન કર્યું. સત્યભામા વગેરે દેવીઓ વનમાં ચાલી ગઈ. બીજા બધા જે નર નારી હતા તેમને યથાયોગ્ય વસાવી દીધા. કદાચ આજના યાદવો તેમના વંશજો હોઈ શકે. પોતાના શોકને હળવો કરવા અર્જુન વ્યાસજીના આશ્રમમાં ગયા.
અર્જુનનો ચહેરો આભા વિનાનો તેજોહીન હતો. વ્યાસજીએ કારણ પૂછ્યું, શું તે અશુદ્ધ જળથી સ્નાન કર્યું છે? શું તે કોઈ રજસ્વલા સ્ત્રી સાથે સમાગમ કર્યો છે? શું તે કોઈ બ્રાહ્મણનો વધ કર્યો છે? અથવા કોઈ યુદ્ધમાં હારીને તો નથી આવ્યો ને? અર્જુને દ્વારકા અને પ્રભાસ ક્ષેત્રમાં ઘટેલી ઘટના કહી સંભળાવી. 5 લાખ યાદવો માર્યા ગયા, જેમાં શ્રી કૃષ્ણ અને બલરામ પણ ખરા. મારી શસ્ત્રવિદ્યા ભૂલાઈ ગઈ. 1000 યાદવ સ્ત્રીઓને કાબા લોકો હરી ગયા. વ્યાસજીએ આશ્વાસન આપ્યું. અર્જુન હસ્તિનાપુર ચાલ્યો ગયો.